ભારતમાં ખેડૂતોને જગતાતની ઉપમા આપવામાં આવી છે પરંતુ આ ઉપમા બોલવા પૂરતી જ મર્યાદિત હોય તેવું ભારતભરમાં ખેડૂતો સાથે બનાવો બની રહ્યા છે ત્યારે ધોરાજી તાલુકાના વેગડી ગામે એક ખેડૂત સાથે પણ આવો બનાવો બન્યો છે આ ખેડૂત અન બીજા ખેડૂતો સાથે પ્રદૂષણ માફિયાઓ સામે બે વર્ષથી લડાઈ લડી રહ્યો હતો પરંતુ તેમને જીતનું એક આસાનું કિરણ ક્યાંય ન દેખાણું તેને કારણે પોતાની ચાર ચાર નાની દીકરીઓને નોધારા મૂકી આ ખેડૂતને પોતાનો પાક નજરની સામે જેને લોહી દેવું સિંચન કરી અને ઉછેરો હતો તેને બળેલો જોઈ અને તેને આપઘાત કરવા મજબૂર બનવું પડ્યું આ ખેડૂતને આ ખેડૂતે પોતાના ખેતરની અંદર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે ત્યારે સરકારને પ્રશ્ન છે કે આ ખેડૂતના પરિવારનું હવે શું કોણ આ પરિવારનું લાલન પાલન કરશે આજે જેતપુર અપડેટની ટીમ પહોંચી છે ધોરાજી તાલુકાના વેગડી ગામે વેગડી ગામે પહોંચવાનું કારણ એમ છે કે અહીં ફરી એક ખેડૂતે આપઘાત કર્યો છે ફરી એટલે કહું છું કે ખેડૂતો પોતાની દહીંની સ્થિતિને કારણે વારંવાર આપઘાતો કરતા હોય બનાવો બનતા જ હોય છે તો વેગડી ગામે જે ધોરાજી તાલુકાનું ભાદર નદીના કાંઠે આવેલું ગામ છે ત્યાંના ખેડૂતને આપઘાત કરવો પડ્યો છે આ ખેડૂતના ઘરની હાલત જોવું તો દહીંની હાલત છે તો આપણે ખેડૂતને સુકામ આપઘાત કર્યો તેમના પરિવાર સાથે મુલાકાત કરશું તેમના આપઘાતનું કારણ જાણવાની કોશિશ કરશું અને તેમના આપઘાતથી અત્યારે જે આખું ગામ હિપકે ચડ્યું છે તેમનો પરિવાર ખાસ કરીને પરિવાર જે હિપકે ચડ્યો છે તે પરિવારની મુલાકાત લઈ અને પરિવારની જે દયની સ્થિતિ છે તે જેતપુર અપડેટ મારફત આપણે દર્શક મિત્રોને સમક્ષ વર્ણશું અને હવે આપણે જે આ તેમના પરિવાર જે જગ્યાએ રહીએ છીએ તે ત્યાંથી મુલાકાત લઈશું તો હવે હું તમને બતાવવા માગીશ કે આ પરિવારની જે અત્યારે જે રહ્યા છે તે જગ્યા બતાવવા માંગીશું તમને આજે ખેડૂત છે ભનુભાઈ જોરિયા કે જેણે આપઘાત કરી લીધો છે પોતાના ખેતરે આ તેમનું ઘર છે આ ઘરની દિવાલો જો દિવાલોને ઘરનું દિવાલોના જે રક્ષણ હોય પેલા પથ્થરોનું પથ્થરોનું તેને બદલે અત્યારે જે આ સાઠી કહેવાય આ સાઠીથી એનું કમ્પાઉન્ડ વોલ આખી સાઠીની છે એટલે તેની આ દિવાલ બહારથી જ ખબર પડી જાય આર્થિક હાલત તેની કેવી હશે અત્યારે ગામ લોકો પણ અત્યારે તેમના ઘર પાસે અહીંયા ઉપસ્થિત છે સમગ્ર ગ્રામજનો વેગડી ગામના અને અહીં તેમનો પરિવાર છે આ છે ભનુભાઈ તેમનો પરિવાર છે ભનુભાઈને સંતાનમાં ચાર પુત્રીઓ આ તેમની ચાર પુત્રીઓ તેમના પત્ની તેમની માતા અત્યારે જે અહીં આપણને કરુણ દૃશ્યો જોવા મળે રડતા નજરે પડે છે કેમ કે મુખ્ય આધાર ઘરનો તે ચાલ્યો ગયો છે અને મુખ્ય આધાર વગર અત્યારે આ ચાર દીકરીઓ છે તે નિરાધાર થઈ ગઈ છે તેમના પત્ની નિરાધાર થઈ ગયા છે આ ભનુભાઈ છે આમાં લખેલી છે તારીખ વીસ આઠ બે હજાર એકવીસ શુક્રવાર હા સૌથી નાની દીકરી એ સંતાનમાં ચાર દીકરી તો આપણે હવે તેના પરિવારજનો સાથે વાત કરશું આપણે શું નામ તારું તારા પપ્પા અત્યારે આપઘાત કરી ગયા શુક્રવારે તેનું કારણ તને ખબર બેન શું કામ આપઘાત કર્યો હશે શું તકલીફ હતી એને જે ડીસીના ના કારણે કપાસ બગડી ગયો ને તે માટે તેને આત્મહત્યા કરી લીધી કપાસ બગડી ગયો એ શું કામ બગડી ગયો બેન જે ડીસીના પ્રદૂષણના કારણે એટલે ત્યાં કારખાના એના પ્રદૂષણ આવે એમ એટલે કપાસ તમારો વાવ્યો તો અને બગડી ગયો એટલે કરજો થઈ ગયો એટલે બેન આ જોઈ કે કે નાનકડી દીકરી છે ને હજી કોઈ આ બાબતે ખબર ન હોય કેમ કે ઘરનો કે જે મુખ્ય વહીવટ છે તે મુખ્ય કરતા હરતા હતા ભનુભાઈ પોતે જ હતા એટલે કે પરિવારના કોઈને આ બાબતે કંઈ માલુમ ન હોય તો આપણે તમને પત્ની સાથે પણ વાત કરશું આપણે પત્ની સાથે બેન અત્યારે તમે વાત કરવાની સ્થિતિમાં નથી છતાં પણ હું તમારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું બેન કે આ જે તમારા ઘરનો મુખ્ય આધાર કહેવાય અત્યારે તમારા ઘરની હાલત જોતા જ તમારી આર્થિક પરિસ્થિતિની ખબર પડી જાય છે બેન એવી રીતે આ તમારા ઘરનું મકાન છે કે ભાડે મકાન છે બેન ભારે રહેશે ભાડે મકાન છે આ તમારે જે જમીન છે એ ક્યાં આવેલી બેન એ ગામમાં જીડીસી પડકે આવી જીડીસી પડકે હા અહીંયા પર તો જીડીસી માં સેના કારખાના આવેલા બેન અહીંયા કારખાના પડ્યા છે પ્લાસ્ટિક ના કાય હા તો બેન તમારી જે ભનુભાઈ આપઘાત કર્યો એનું કારણ શું હોય હા કપાસ બગડી ગયો ને એને મગટમાંથી નીકળું નહીં હાથ પર કર નાખો એટલે કપાસ બગડી હું કામ કર્યો બેન હા રેડીસી નિસાબે એટલે પ્રદૂષણ વાળું પાણી આવતું એમ કે તો બેન કઈ ખર્જો થઈ ગયો ભનુભાઈ ઉપર કઈ એવી ખર્ચો થઈ ગયો એને ખબર હોય ને આપણે તો ન ખબર હોય કીધું નહીં કોઈને વાત ન કરી કેટલો ખર્ચો થયો ઉપાધિમાં ઉપાધિમાં એટલે આ કપાસ બગડી ગયો પાણીના કારણે એને ચિંતા માતા એના કારણે ચિંતા માતા અને કાંઈ એનું નિરાકરણ ન થયું એટલે આપઘાત કરી લીધો આપઘાત કરી નાખ્યો એમ જાય આપણે નો એમ જાય ન એમ જાય તો આ એનું આપઘાતનું કારણ એટલે પાક પ્રદૂષણથી બગડી ગયો એ જ કંઈ તમે કહો ને વળીને વાયો તમે મોટો મોટો કાઢ્યો આ પરિવારજનો છે તે આપણે તેની વિતક કથા જણાવે છે કે જે પ્રદૂષણને કારણે તેમનો જે જે બાજુમાં જીઆઈડીસી છે ત્યાં કારખાના આવેલા છે અને કારખાનાનું જે પાણી પ્રદૂષિત છોડવામાં આવે છે તેને કારણે તેને ખેડૂતોના પાક ઉભા પાક તે ઊભા પાક આખા બળી જાય છે નાશ પામે છે જમીન જે ફળદ્રુપ હોય તે વાંધણી જેવી થવા આવે છે અને જે આ ખેડૂતોનો પ્રશ્ન છે તેને કારણે થઈ અને આ કોઈ સરકાર ધ્યાન દેતી નથી તો આ બાબતે આપણે જે ગામના આગેવાનો છે તેની સાથે પણ વાત કરીશું આપણે જે જે ખેતરો છે તેની મુલાકાત લેશું આ ભનુભાઈનું ઘર છે આ બધા જે ગામના આગેવાનો છે તે ભનુભાઈના ઘરે અત્યારે મુલાકાતે આવેલા છે આ ભનુભાઈનું જે મકાન છે તે પણ ભાડે મકાન છે અને આ ખેડૂતની દહીંની હાલત છે ખેડૂતને સંતાનમાં ચાર દીકરીઓ છે હવે ચાર દીકરીઓને તેમની પાછળ અત્યારે રડતી છોડી ગયા છે ભનુભાઈ અને તેમનો આપઘાતનું કારણ કે કે તેમનો કપાસનો પાક ફેલ થઈ ગયો તેમના પત્નીની હાલત જોવો અત્યારે તે બેન પણ અત્યારે જે રડે છે અત્યારે આ રડી રડી અને શુક્રવારથી આ બધાની હાલત અત્યારે બગડી ગઈ છે તો હવે આપણે સરકારને એવી વિનંતી કરીએ કે આ ખેડૂતને કે આપઘાત કરી જનાર ખેડૂત છે તેના પરિવારજનોને સાંત્વના સાથે સાથે યોગ્ય વળતર આપે અને તેમનો જે પ્રશ્ન છે પ્રદૂષણનો તેનું નિરાકરણ લાવે તો હવે આપણે ભનુભાઈના જે વાડી છે ખેતર જમીન છે જીઆઈડીસી છે પ્રદૂષણ જેમ ફેલાવે છે તે ખેતરોની મુલાકાત લેશું કારખાનાની મુલાકાત લેશું પાણી પ્રદૂષિત ક્યાંથી આવે છે તે મુલાકાત લેશું અને આગેવાનો સાથે મુલાકાત લઈને આગેવાનોનો પણ આપણે આપણે મત જાણીશું કે આગેવાનો પણ આ અંગે શું કહેવાનું છે આજે ભનુભાઈએ જે આપઘાત કર્યો છે એ તમને શું થાય મારા ભાઈ થાય આપઘાતનું કારણ શું આ સાહેબ બે થયા એને પાક નિષ્ફળ જાય છે અને આ જીઆઈડીસીના પ્રદૂષણથી એટલે એમાં અમને બે ચાર વખત અમે સમજાવ્યા કે ભાઈ હવે જે થવાનું થઈ ગયું બરોબર પણ સમજ્યા નહીં ને છેલ્લે એને રાતે ઉઠીને આપઘાત કરી લીધો બે ત્રણ વાર રજૂઆત બે ત્રણ વાર રજૂઆત કરી પોરે રજૂઆત કરી હતી પણ કોઈ સાંભળ્યું નહીં કાંઈ મિત્રો તો અત્યારે જે આપણે વેગડી ગામનો સિમ વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છીએ અને આ સીમ વિસ્તારની અંદર અત્યારે આપણે તળાવડા જેવું અહીંયા પાણી ભરેલું દેખાય છે તો આ પાણી છે તે વરસાદી પાણી છે એટલે વરસાદી એટલે કુદરતી પાણી છે કે કૃત્રિમ પાણી અને આ પાણી તળમાં લાગી ગયા તો તેની ખેતીની શું હાલત છે તે અત્યારે જે આપણી સાથે ખેડૂતો છે તે ખેડૂતો પાસેથી આપણે જાણશું કે આ પાણી વિશે તેઓનું શું કહેવું છે અને આ પાણીના કારણે તેમના ખેતીને શું નુકસાન થશે તે આપણે જે અહીંયા થશે તેની સાથે તેની સાથે વાત કરતાં જ જાણશું આપણે અને આ જે તળાવડું આખું ભરેલું છે બાજુમાં જોવું તો કપાસનો પાક લઈ રહી રહ્યો છે અત્યારે અહીંયા આ વિવિધ પાક પણ લઈ રહતા હોય અહીં પાણી ભરાયેલા છે સામે તમને કારખાના પણ દેખાઈ રહ્યા છે તો આ કારખાના 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 છે છે તે પણ આપણે જાણીશું તો આપણે જે જે અહીંયા વિસ્તારની અંદર ખેડૂત તો ખેતી ધરાવે છે તેની સાથે વાત કરશું આપણે કે તેઓનું આ પાણી વિશે શું કહેવાનું છે શું નામ તમારું મારું નામ વસંતભાઈ દાયાભાઈ સોલંકી હા આ પાણી રહ્યો આ વરસાદી પાણી છે કે આ ક્યું પાણી છે નહીં આ પાણી તમે જોઈ રહ્યા છો એ કૃત્રિમ પાણી છે વરસાદનો માહોલ તો થયો જ નથી તે જેથી વરસાદનું પાણી આવેલું જ નથી એટલે આ પાણી એટલે કયું પાણી એમ આ કેમિકલ યુક્ત પાણી છે જેથી કરીને જીઆઈડીસી અમારે અહીંયા જીઆઈડીસી વસાહત છે તેમાં જે પ્લાન ધોલાઈનો પ્લાન છે તે ધોલાઈ કેમિકલ યુક્ત પાણી ધોલાઈ કરી અને પછી વોશ કરીને એને આમાં નાખવાનું હોય છે કેમિકલવાળું પાણી વોશ કરીને આ બાજુ નાખવાનું હોય છે પણ એ લોકો એવી રીતે નથી કરતા ડાયરેક કે ડાયરેક કેમિકલ યુક્ત પાણી જ આ તળાવની અંદર આવે છે આ પાણી રી અમારા જેટલા આજુબાજુ વિસ્તારના જે ખેતીલાયક ખેડૂતો છે એમની જે જમીનો છે અહીંયા પાંચસો વીઘા કે બસો વીઘા જમીનો આવેલ છે એમની અંદર તળમાં લાગી ગયા છે જેથી કરીને પાણીને કારણે કપાસ ને મગફળીના વાવેતર બગડી શકે છે

અને અત્યારે એક આ જે કારખાનું છે ત્યાં જે એક વૃક્ષ તમે જોઈ શકો છો કે આ વૃક્ષ છે આ પાણીના કારણે બિલકુલ સુકાઈ ગયું છે અને આવા અસંખ્ય વૃક્ષો અહીંયા છે જે સુકાઈ ગયા તો તેનું કટિંગ કરી નાખવામાં આવ્યું છે તેમાં પણ વૃક્ષો અહીંયા નજરે પડે છે હું તમને આ બતાવવા માગીશ કે આ બધા પ્લાસ્ટિકનો વોશ કરવામાં આવે તે આખો વિસ્તાર છે જીઆઈડીસી વિસ્તાર છે આ વેસ્ટેજ પ્લાસ્ટિક હોય બધું તેનો અહીંયા વોશ કરી આ જોઈ શકે છે કે જીઆઈડીસી છે આ કે પ્લાસ્ટિકનું જે વેસ્ટેજ પ્લાસ્ટિકને જે રિસાયકલિંગ કરવાનું છે આ જોઈ શકે છે બધા પ્લાસ્ટિકના કારખાના આવેલા છે અહીં જીઆઈડીસીમાં ભનુભાઈ જોરીએ જે આપઘાત કર્યો તેના ખેતર એ ખેતરની આજુબાજુમાં મોટા ભાગના ખેતરોની અંદર જે વાવેતર કરાયેલા હોય મુખ્યત્વે અત્યારે કપાસનું વાવેતર કરેલું હોય તો કપાસ હું તમને બતાવવા માગીશ કે કેવો કપાસ થઈ ગયો છે આ જોઈ શકાય છે કે અત્યારે અહીંયા બધા ખેડૂતો પણ ઊભા છે આ કપાસની હાલત છે આ જોઈ શકાય છે કે આ કપાસની હાલત આ જે ભનુભાઈ આપઘાત કર્યો ત્યાં બાજુમાં સામે લીમડો દેખાય ત્યાં લીમડો આ અને એની આજુબાજુના બધા ખેતરો છે તેના તમામ પાક છે તે નિષ્ફળ ગયા છે બગડી ગયા છે કેટલા વર્ષથી આ બાબત લડાઈ ચાલે છે આ પાક વિશે આપણે જે ખેડૂત છે તેની સાથે વાત કરીશું આપણે શું નામ તમારું મારું નામ વસાણભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા વેગડી આ પાક વિશે શું કહેવાય ખેડૂતને જે કપાસભાઈઓ છે તે ભનુભાઈ આપઘાત કરી લીધો અને આ કપાસ અત્યારે આ કપાસની હાલત કેવી કઈ કહેવાય આ કપાસની હાલત સાહેબ હવે ઉખેડવાની તૈયારી જ છે આમાં કાંઈ ઉત્પાદન થાય નહીં બગડવાનું કારણ બગડવાનું જીઆઈડીસીની પ્રદૂષિત હવાને અને પાણીને કારણે પાણીમાં પાણી લોકો ચેકડેમમાં પ્રદૂષિત પાણી છોડે છે તે પછી આ ઝેર ઝેરી કેમિકલ વોશ કરવામાં ઉપયોગ કરે છે એનું પ્રદૂષણથી હવાથી બે 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 બાજુથી માર છે ખેડૂતને એના કારણે આ કેટલા ખેડૂતોને અસર હશે આ બાજુ આ ખે આ અઢીસોથી ત્રણસો વીઘા જમીન એક કિલોમીટર સુધી આ જીઆઈડીસીની પાછળનો એરિયો છે એ બધો આવું થઈ ગયું છે જોયું કે આપણે વસરામભાઈ ખેડૂતોએ જણાવેલું કે આ એકથી દોઢ કિલોમીટરની અંદરમાં હવે હું તમને જે કપાસ છે જે આ આ છે જે મોટો કપાસ છે તેની બાજુની અંદર એટલે કે તેને ઓથની ઓથની નીચે કપાસ હોય કે તેને હવા નથી લાગતી આગલા કપાસને પાછલા કપાસને કારણે તો તે આ કપાસ જો સારી અવસ્થામાં છે અને એની બાજુનો જ કપાસ આ ઝેરી હવાને કારણે કે ઝેરી જે પ્રદૂષિત હવા નીકળે છે જે ઝેરી વાયુ જેવું હવા નીકળે છે એટલે એક બાજુ કેમિકલની પ્રદૂષિત પાણી અને એક બાજુ બીજી કેમિકલયુક્ત હવા બંનેનો મારને કારણે અત્યારે ખેડૂતો છે તે ખેડૂતોને લડાઈ ચાલતી હતી છેલ્લા બે વર્ષ થયા તેમાં અત્યારે લડાઈનું કોઈ પરિણામ ન આવતા તે ખેડૂત છે ભનુભાઈ તેમના ચાર ચાર દીકરીઓ છે તેને છોડી અને તેને આપઘાત કરવો પડ્યો એટલે આપઘાત સુધીનો બનાવ બન્યો ત્યાં સુધી સરકાર જાગી નહીં હવે સરકાર જાગે અને આ ખેડૂતોને કોઈ ન્યાય આપે તેની ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે ભનુભાઈ જોરિયા તેના ખેતરે પહોંચ્યા છીએ આ ખેતર છે તેની સામે જ દેખાય છે કે જીઆઈડીસીના કારખાના આવેલા છે આ જીઆઈડીસીની અંદર જુદા જુદા કારખાના આવેલા છે જુદા જુદા ઉદ્યોગો આવેલા છે તેમાં જે પ્લાસ્ટિકના દાણા બનાવવાના ઉદ્યોગના કારખાના આવેલા છે તેમાં જે કેમિકલયુક્ત પ્લાસ્ટિક આવે છે તેને અહીં તેને અહીં વોશ કરી અને તેનું પ્રદૂષિત પાણી વહાવી દઈ અને આખું જે કુદરતી તળાવ ભરી દેવામાં આવ્યું છે આ તળાવના તળ છે આ તળાવ ભરેલું છે તેના તળ છે તે આજુબાજુના ખેતરોમાં લાગી ગયા છે તેને કારણે થઈ અને પ્રદૂષણ અને બેફામ બન્યું છે અને ખેતરો છે તે વાંજણિયા થઈ ગયા છે ખેતરો છે તે બિન ઉપજાઉ થઈ ગયા છે ખેતીની જમીન વાંજણી થઈ ગઈ છે અને પાક છે તે બળી જાય છે તો આ ખેતરની અંદર પણ થોડા સમય પહેલાં એટલે કે લગભગ દસક દિવસ પહેલાં જ અહીં કપાસ કપાસનું વાવેતર કરેલું હતું અને કપાસ ઉગેલો હતો પરંતુ આ કપાસ ન થવો આ કપાસ બળી ગયો અને બળી ગયો અને જે ભનુભાઈ છે આ કપાસ કાઢી લીધો છે કપાસ જ અહીંયા કાઢેલો પડ્યો છે તો હું તમને બતાવીશ કે આ પાક નિષ્ફળ જતા જે ભનુભાઈએ પોતાના ખેતરની પાંચ વીઘાની અંદર કપાસનું વાવેતર કરેલું હતું તો કપાસનો પાક છે તે કાઢી નાખેલો આ કપાસ પડેલો છે આ કપાસ છે આ જોઈ શકાય છે કે આ કપાસ અહીંયા પડેલો છે આ ભનુભાઈ આ નિષ્ફળ ગયેલો કપાસ છે તે કાઢીને પોતાના જે ખેતરનો જે ખાડા જેવું છે તેની અંદર નાખેલો છે આ કપાસ અને તેની નિરાશા હતી તેનામાં એકદમ નિરાશા વ્યાપી ગઈ હતી આ નિરાશા નિરાશામાં આ તેમના જે ખેતરની અંદર જે આ લીમડાનો જે આ કડવો લીમડો કહી શકાય કે જે ગુણે મીઠો હોય તો આ લીમડાની નીચે જે છાંયો માટે ઓથ હતી તો ઓથના સહારે કે આ છાંયા માટે પણ આ લીમડામાં અહીં આપઘાત કરેલો આ દોરી છે ત્યાં દોરીના સહારે તેઓએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધેલો આ લીમડા સહારે અત્યારે તેના ચપ્પલ પણ અત્યારે આ પડ્યું છે કે આ તેમનું ચપ્પલ છે અને પોતાનો પાક નિષ્ફળ જતા તેમણે પોતાના જે ખેતરની અંદર આવેલા લીમડાએ આપઘાત કરી લીધો અત્યારે જે આ બધા ખેડૂતો છે તે છેલ્લા બે ત્રણ વર્ષથી અત્યારે આ જીઆઈડીસીના પ્રદૂષણ સામે લડાઈ લડે છે અત્યારે જે જે ગુજરાત ખેડૂત સમાજ છે તેના નેતાઓ પણ અત્યારે અહીં વેગડી ગામ આવેલા છે ધોરાજી તાલુકાના વેગડી ગામે ગામના સરપંચ પણ અત્યારે અહીં બેઠા છે અત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે આ લીમડો છે ત્યાં આપઘાત કરેલો છે તેની નીચે અત્યારે ગામના આગેવાનો બેઠાને વિવિધ પ્રકારની જે આ પ્રદૂષણ બાબતે જે લડાઈ છે તે બાબતે ચર્ચા કરી રહ્યા છે તો આપણે જે ગામના સરપંચ છે તેની સાથે હવે વાત કરશું કે આ બાબતે પ્રદૂષણ બાબતે તેમનું શું કેવું છે તેમની કેટલા સમય ત્યાં લડાઈ હતી તો આ બાબતે આપણે પ્રદૂષણ આ જે સરપંચ છે તેની સાથે જ વાત કરશું એ સરપંચ સાહેબ શું નામ તમારું પુનાભાઈ મારું નામ પૂનાભાઈ આ જે તમે આ પ્રદૂષણ બાબતે આ શેનું પ્રદૂષણ છે અને કેટલા સમયથી આવશે આ બાબતે તમે શું કાર્યવાહી કરો હવે આ પ્રદૂષણ તો અમારે જે આ વેગડી ગામની અંદર ઉપરવાસના ભાગે જીઆઈડીસી આવેલું છે એ જીઆઈડીસીની અંદર કેમિકલવાળી થેલીઓ જે બેગ એને પ્રોસેસ કરી અને ધોવે છે એ હવા મારફતે નીચેના જે ખેડૂતો છે એ ખેડૂતોના પાકમાં બધે નુકસાન કરે જેના કારણે જે એક આજે આ બનાવ બીનો છે મારે આ ભનુભાઈ જે આપઘાત કરી લીધો છે એનું કારણ પણ આ જ છે કે જે હવા મારફતે ગેસ ફેલાય અને જે એનો પાક નિષ્ફળ ગયો એના કારણે એને આપઘાત કરવાનો વારો આવ્યો છે બીજું એ કહેવાનું સાહેબ મારું કે આજે આ એક વ્યક્તિએ કર્યો પણ આવનારા દિવસોમાં હજી ઓછામાં ઓછા બસોથી અઢીસો વીઘાનો પાક આવો નિષ્ફળ ગયેલો છે તો સમયાંતરે કદાચ બીજા વ્યક્તિ પણ આ પગલું ન ભરે એ પહેલાં અમારી માંગ એવી છે કે આનો યોગ્ય પગલાં લે અને આ કારખાનાદારોને છે અને એ બધાને જે કાંઈ બંધ કરવાના થતા હોય તો સરકારની પ્રોસેસ મુજબ બંધ કરાવે અથવા અમને યોગ્ય ન્યાય આપે કેટલા ખેડૂતો એમાં ઓછામાં ઓછા પંદરથી થી વીસ ખેડૂતોને અત્યારે નુકસાન છે અને હાલની તકે હજી હવા મારફતે પાક નિષ્ફળ જતો જ જાય છે આગળ ઓછામાં ઓછા એમ સમજો ને સાહેબ કે એકથી થી દોઢ કિલોમીટરના એરિયો આ કવર થઈ ગયો છે આ આ બાબતમાં

હવે ન્યાય નહીં મળે તો અમારે જો આ પહેલાં નંબરમાં તો એ વસ્તુ એ છે ન્યાય નહીં મળે તો આવા બનાવો બનશે તો એના ગામ માટે અમારા માટે બહુ દુઃખદની વાત છે કે ભાઈ જો આવા નાના પરિવારો છે જેનો આખો આધાર એક વ્યક્તિ ઉપર હોય એ જો આવા આપઘાત કરી લે અને ન્યાય નહીં મળે તો આગળ ગાંધી સિંધિયા માર્ગે અમે આંદોલન પણ કરશું અને કાલનું આયોજન અમારું એવું પણ છે કે ગામ સજ્જડ બંધ રાખવાના છીએ અને ગામ સજ્જડ બંધ રાખી અને ધરણા ઉપર જઈ અને બપોર બપોરના અગિયારથી બારના ગાળામાં

અને ધરણા કરવામાં આવશે અને મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવશે અને આવેદનપત્ર દ્વારા તેઓ માંગ કરશે કે જે ભનુભાઈ છે તેનો પરિવાર છે તેને પરિવારને આર્થિક સહાય મળવી જોઈએ તેમની ખેતીની જમીન છે જે બંજર થઈ ગઈ છે તેના માટે પણ કંઈ સહાય મળવી જોઈએ અને જે ખેડૂતો ભોગ બન્યા છે તેને પણ સહાય મળવી જોઈએ અને આ પ્રદૂષણ બાબતે સરકાર તાત્કાલિક પગલાં લે તે બાબતે પણ તેઓની માંગ છે અને આ બાબતે હવે તેઓ આવતીકાલે ગામ બંધ રાખીને ધરણાનો કાર્યક્રમ છે હવે આપણી સાથે જે ખેડૂત સમાજના છે કે ખેડૂત સમાજના ચેતનભાઈ ગઢિયા છે એ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ છે ચેતનભાઈ અને આ આખી મોહિમ છે ચેતનભાઈ ઉપાડેલી મોહિમ છે કે કોઈ રાજકીય નેતા અત્યારે જેમ કે ગરીબના ઘરમાં કોઈ આપઘાત કરે તો કોઈ નેતા પણ કોઈ સાથ નથી દેતું કે કોઈ ભાવ નથી પૂછતું અત્યારે એવી જ પરિસ્થિતિ વેગડી ગામે ભનુભાઈ આપઘાત કર્યો તો સર્જાણી છે કે કોઈ અત્યારે તેમના ખા જે જે ઝૂંપડે ઝૂંપડું જ કહી શકાય ત્યાં આવીને કોઈ પૃચ્છા પણ નથી કરેલી ત્યારે ખેડૂત સમાજે હા ચેતન જે આપઘાત કર્યો ભનુભાઈને પોતાના પરિવારના અંગત સમજી અને તેની લડત ઉપાડી છે તો આપણે ચેતનભાઈ સાથે વાત કરીશું કે નું શું કહેવાનું છે આ વખતે ચેતનભાઈ આ લડત છેલ્લા બે વર્ષથી હાલે છે અને આ ખેડૂતો બધે લડે છે અને હું તો એવું માનું છું કે જે ભનુભાઈની જે આપઘાત કર્યો છે એનું એનું એક મર્ડર છે અને એક આત્મ આત્મહત્યાનો કરે મડર કહેવાય જે જીપીસીપીની ભૂલ અને તંત્રની ભૂલને હિસાબે અને હું તો કહું છું જીપીસીપી એનું મર્ડર કર્યું કહેવાય કારણ કે જીપીસીપી જો આ બે વર્ષથી આ લોકો લડે જાગી ગઈ હોત તો આજે આ ભનુભાઈ એના હયાત હોત આટલી બધી ત્રાસ અને હજી હું તો કહું છું આ આવા અનેક જગ્યાએ ખેડૂતો આપઘાત કરે છે અને પાછળ તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને તમામ લોકો જવાબદાર છે જે લોકોએ એની ઉપર પગલાં નથી લીધા હવે આ વનુભાઈને છે છ વીઘા જમીન છે છ વીઘા જમીનની અંદર કપા હુંકાઈ ગયો અને વાંયા એને ચાર દીકરીઓ છે હવે પાછળ એની પાછળ કાંઈ દેખરેખ રાખે એવું કોઈ વહેતું નથી તો અને હજી આ વેગડી ગામની અંદર હજી મોટું સંકટ હજી આવવાનું છે દેખાઈ નથી રહ્યું કારણ કે જે આ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ને આ ગેસ છે હિતેશભાઈ આ ગેસથી હજી માણસોમાં અમુક જગ્યા ઉપર કેન્સરના પણ રોગ થઈ થાય છે તો હજી આ લોકોને ખબર નથી વેગડી ગામવાળાને કે આના હિસાબે ઘણા લોકોને કેન્સલ પણ થયા છે પણ એ હજી બહાર નથી આવ્યું અને ટૂંક સમયની અંદર એ પણ બહાર આવી છે તો જે લોકો આટલું બધું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે એની પર કોઈ જતી કંઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને જે બે વર્ષથી સતત મુહિમ ચાલુ હતી એમાં બસો અઢીસો ખેડ બ બસો અઢીસો કે જમીન છે વીસ પચીસ ખેડૂતો છે લડતા હતા કોઈ જવાબ ન મળ્યો એટલે ભનુભાઈ નિરાશ થઈને આત્મહત્યા કરી અને હજી કાંઈ કરવામાં નહીં આવે તો મને એવું લાગ્યું આગળના સમયની અંદર કદાચ બીજા ખેડૂતો ભગવાન ના કરે પણ બીજા ખેડૂત પણ આવું પગલું ભરે તો તાત્કાલિક ધોરણે તંત્રને જાગવું જોઈએ અને આની કંઈક કાર્યવાહી કરવી જોઈએ હવે અત્યારે આ લોકો પ્રદૂષણના જે વાહનો પંદર વર્ષથી જૂના વાહનો છે એવું બંધ કરાવે છે તો આવા પ્રદૂષણને કેમ બંધ કરાવતા આની અંદર કેટલા એને પૈસા મળે છે કેટલું એની અંદર લાગવક છે આ જીપીસીપીજી જે છે એટલે જાગવી જોઈએ જેતપુરની અંદર તમામ જગ્યાએ એટલે પાણી પ્રદૂષિત થઈ ગયા છે અહીંયા ભૂખી ગામ છે બાજુમાં ન્યા પર એટલું પ્રદૂષણ છે છતાં પણ કંઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને છેવટે આનો ભોગ ખેડૂતો બને છે તો તાત્કાલિક ધોરણે એને પગલાં લેવા જોઈએ અને જે ફેક્ટરી દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવ્યું છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એ લોકોને જે આની ચાર દીકરીઓ છે અને જે ઘર પરિવાર છે એનું તમામ ખર્ચો જે આજીવન તમામ ખર્ચો ભોગવવાનો અને ભણાવવાનો ખર્ચો પર દેવો જોઈએ અને આજે ગામ લોકોને જે જમીન વીસ પચીસ ખેડૂતને જે નુકસાની ગઈ છે એને પોતાનું ચાર પાંચ વર્ષનું જે વળતર છે એ દેવું જોઈએ અને જીપીસીપી એને કાયદેસર પગલાં લેવા જોઈએ અને જીપીસીપી ઉપર જેને પગલાં લીધા નથી કાયદેસર પગલાં લેવા જોઈએ એવી આ ગામ લોકોની માગણી છે એટલે જો આ માગણી સ્વીકારોમાં નહીં હોય તો આ ગામ લોકોએ કાલે ગામ બંધ રાખવા નક્કી કરેલું છે એવી રીતના આગળ કાર્યક્રમ કરવામાં આવશે